નમસ્કાર મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગાંધીયુગના કવિ એટલે કે કમા મુનશી વિશે વિગતવાર અભ્યાસ કરીશું. તો કમા મુનશીનું પૂરું નામ શું છે? તો કમા મુનશીનું પૂરું નામ કનૈયાલાલ માણેકલાલ મુનશી છે. મિત્રો, આ કમા મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યારે થયો હતો? તેમનો જન્મ 30 ડિસેમ્બર 1887 રોજ. એમનું જન્મસ્થળ કયું? તો કદાચ તમને પરીક્ષામાં પૂછાય કે એમનું જન્મસ્થળ કયું, તો આપણે કહી શકીએ કે એમનું જન્મસ્થળ છે ભરૂચ. મિત્રો, એમનું મૃત્યુ ક્યારે થયું હતું? તો એમનું મૃત્યુ 8 ફેબ્રુઆરી 1871 રોજ થયું હતું, એટલે કે 83 વર્ષની વયે એમનું નિધન થયું હતું. એમના પિતાનું નામ છે માણેકલાલ, એમની માતાનું નામ છે તાપીબા. મિત્રો, એમના જીવનસાથી એટલે કે એમની પત્ની, તો એમને 2 પત્ની હતી. એમાં પ્રથમ પત્નીનું નામ છે અતિલક્ષ્મી પાઠક અને બીજી પત્નીનું નામ છે લીલાવતી મુનશી. મિત્રો, એમના સંતાનોની જો વાત કરીએ તો એમના સંતાનોમાં જગદીશ મુનશી, સરલા શેઠ, ઉષા, રઘુપતિ, લતા મુનશી અને ગિરીશ મુનશી આ એમના સંતાનો હતા. મિત્રો, એ વ્યવસાયે શું કરતા એટલે કે કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? તો વકીલાતનો વ્યવસાય કરતા એટલે કે પોતે વકીલ હતા. આ ઉપરાંત રાજકારણી પણ હતા અને ઉત્તમ સાહિત્યકાર પણ હતા. મિત્રો, શિક્ષણ સંસ્થા એટલે કે એમણે શિક્ષણ જે લીધેલું હતું તે તો મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં એમણે શિક્ષણ મેળવ્યું હતું. અને ભારત સરકારનો હોદ્દો કયો સંભાળતા હતા? તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે એ હોદ્દો સંભાળતા હતા, જેનો કાર્યકાળ હતો 1952 થી 1957 સુધીનો. મિત્રો, એમના ઉપનામ એટલે કે એનું તખલ્લુસ પૂછે તો ખાસ કરીને યાદ રાખવા જેવું છે એમનું તખલ્લુસ ઘનશ્યામ. એટલે કે ઘનશ્યામ કોનું તખલ્લુસ છે? કદાચ એવો પરીક્ષામાં પ્રશ્ન બને તો કહી શકાય કે કનૈયાલાલ માણેકલાલ મુનશીનો. આ ઉપરાંત સ્વપ્નદ્રષ્ટા, ગુજરાતી અસ્મિતાના પુરસ્કર્તા આ એમના ઉપનામ એટલે કે તખલ્લુસ છે. મિત્રો, કયા કયા સામયિકમાં એમણે કાર્ય કરેલું છે? તો ગુજરાતની અંદર, ભાર્ગવની અંદર અને સમર્પણ જેવા સામયિકોમાં એમણે કાર્ય કરેલું છે. મિત્રો, હવે આપણે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું જીવન ચરિત્ર વિશે ચર્ચા કરવા જઈએ. તો એમનું જીવન ચરિત્ર વિશે વાત કરીએ તો કનૈયાલાલ માણેકલાલ મુનશી જે ભારતીય સ્વતંત્રતા સેનાની હતા, રાજકારણી હતા, આ ઉપરાંત તે જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી પણ હતા. તો કદાચ તમને એવો પરીક્ષામાં પ્રશ્ન બને કે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું યોગદાન કયા ક્ષેત્રમાં રહ્યું નથી, બરાબર? તો આપણા આ 4 ક્ષેત્રો યાદ રાખવા પડે કે ભાઈ ભારતીય સ્વતંત્રતા સેનાનીમાં એનું યોગદાન રહેલું છે, રાજકારણીમાં છે યોગદાન, જાણીતા લેખક અને શિક્ષણ શાસ્ત્રી તરીકે પણ એમનું યોગદાન છે. મિત્રો, તેઓ વ્યવસાયે વકીલ હતા અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. એટલે કે એમનું તો શરૂઆત વકીલાતથી ન જ કરી હતી, પણ સમય જતાં એણે લેખન અને રાજકારણ તરફ ઝંપલાવ્યું. તેમણે 1938 શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી. અને મિત્રો, આ ભારતીય વિદ્યાભવન જે મુંબઈમાં આવેલું છે અને તે નવનીત સમર્પણ નામનું સામયિક પ્રકાશિત કરે છે. તો પરીક્ષામાં કદાચ પ્રશ્ન એવો બની શકે કે ભારતીય વિદ્યાભવન ક્યાં આવેલી છે? તો કે મુંબઈમાં આવેલી છે. અથવા એ પણ પ્રશ્ન બની શકે કે ભારતીય વિદ્યાભવન સંસ્થા કોણે સ્થાપી છે? તો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપેલી છે. અથવા તો નવનીત સમર્પણ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? તો ભારતીય વિદ્યાભવન. અને છેલ્લે એ પણ પ્રશ્ન બની શકે કે ભારતીય વિદ્યાભવનની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1938 થઈ હતી. તો આ રીતે ઘણા બધા પ્રશ્નો બની શકે. મિત્રો, તેમનો શાળાકીય અભ્યાસ આરએસ દલાલ હાઈસ્કૂલમાં થયો હતો. 1901 મિત્રો એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યાર પછી તે 1902 વડોદરા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. વડોદરામાં તેમના શિક્ષક અરવિંદ ઘોષ, આ અરવિંદ ઘોષનો એમના પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો હતો. તો મિત્રો, કદાચ પરીક્ષામાં પ્રશ્ન બને કે કયા એમના શિક્ષકનો એમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો? તો અરવિંદ ઘોષ. મિત્રો, આ અરવિંદ ઘોષનો જન્મ કલકત્તામાં થયો હતો અને તે જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક પણ હતા. તેઓ વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે કામ કરી રહ્યા હતા. તો કદાચ આમાં અરવિંદ ઘોષમાં આપણે બની શકે પ્રશ્ન કે ભાઈ અરવિંદ ઘોષ કોના અંગત સચિવ તરીકે કાર્ય કરી રહ્યા હતા? તો વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે કાર્ય કરી રહ્યા હતા. તેમનું નિવાસસ્થાન આજે અરવિંદ આશ્રમ તરીકે જાણીતું છે.
તો આના પરથી અરવિંદ ઘોષ પરથી પ્રશ્ન બને કે એમનો જન્મ ક્યાં થયો હતો. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ભુલાભાઈ દેસાઈ પણ તેમના આદર્શ હતા. કોના? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશીના. મિત્રો, 1905માં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાકરલાલ પારિતોષિક જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને 1907માં એલિયટ પ્રાઇઝ સાથે BAની પદવી મેળવી. તો 1905માં પ્રથમ વર્ગ સાથે કયું પારિતોષિક મેળવ્યું હતું? તો કહી શકાય અંબાલાલ સાકરલાલ પારિતોષિક મેળવ્યું હતું. અને 1907માં કઈ પદવી સાથે, તો કઈ પ્રાઇઝ સાથે BAની પદવી મેળવી હતી? તો એલિયટ પ્રાઇઝ સાથે BAની પદવી મેળવી હતી. તો મિત્રો, આ અંબાલાલ સાકરલાલ વિશે જો થોડીક વાત કરીએ તો એ મૂળ અમદાવાદના હતા. આ એ વ્યક્તિ હતા કે તેમણે એક સાથે MA અને LLB કર્યું હતું. મિત્રો, તે શાંતિદાસ વાર્તા માટે ખૂબ જ જાણીતા છે. તો પ્રશ્ન બને કે અંબાલાલ કઈ વાર્તા માટે જાણીતા છે? તો શાંતિદાસ વાર્તા માટે જાણીતા છે. અને મિત્રો, તેમને અંગ્રેજ સરકાર તરફથી દિવાન બહાદુરનો ખિતાબ મળ્યો હતો. તો પ્રશ્ન આપણે એ બનાવી શકીએ કે અંબાલાલ સાકરલાલને અંગ્રેજ સરકાર તરફથી કયો ખિતાબ મળ્યો હતો? તો દિવાન બહાદુરનો ખિતાબ મળ્યો હતો. તેમને ગાંધી પહેલાંના ગાંધી ગણવામાં આવે છે. તો મિત્રો, કદાચ પરીક્ષામાં પ્રશ્ન એવો બને કે કયા વ્યક્તિને ગાંધી પહેલાંના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે, તો આપણે કહી શકીએ અંબાલાલ સાકરલાલને ગાંધી પહેલાંના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો 1910માં તેમણે LLBની પરીક્ષા પાસ કરી અને 1913માં તેમણે મુંબઈ હાઈકોર્ટમાં પોતાનો વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. એટલે આપણે વાત કરીએ એમ શરૂઆતમાં તે વકીલ હતા. મિત્રો, 1900માં નાની ઉંમરે જ તેમના લગ્ન અતિલક્ષ્મી સાથે થયા અને 1924માં આ અતિલક્ષ્મીનું અવસાન થયું હતું. પછી તેમણે 1926માં લીલાવતી શેઠ સાથે ફરીથી લગ્ન કર્યા. અને આ મિત્રો લીલાવતી શેઠ છે, એટલે કે લીલાવતી મુનશી, એ પણ ખૂબ જ સારા એવા ગુજરાતી સાહિત્યકાર હતા. આગળ વાત કરીએ હવે એમની કારકિર્દી વિશે. તો કારકિર્દીની વાત કરીએ તો મિત્રો, ગુજરાતી અસ્મિતાનો સૌ પ્રથમ જયઘોષ કરનાર હતા પોતે. એટલે પરીક્ષામાં પ્રશ્ન એવો બને કે ગુજરાતી અસ્મિતાનો સૌ પ્રથમ જયઘોષ કરનાર કઈ વ્યક્તિ અથવા તો કોણ? તો આપણે કહી શકીએ કે કનૈયાલાલ માણેકલાલ મુનશી. આગળ, મુનશીએ ઘનશ્યામ ઉપનામથી સૌ પ્રથમ વાર્તા મારી કમલા લખી, જે સ્ત્રીબોધ માસિકમાં છપાઈ છે. તો આ જે સ્ત્રીબોધ માસિક છે એ 26 ફેબ્રુઆરી 1857થી શરૂ થયું હતું. તો મિત્રો, કદાચ પરીક્ષામાં પ્રશ્ન બને કે મુનશીએ કયા ઉપનામથી વાર્તા લખવાની શરૂઆત કરી હતી? તો ઘનશ્યામ ઉપનામથી. એમની સૌ પ્રથમ વાર્તા કઈ? તો મારી કમલા, જે કયા માસિકમાં છપાય છે? તો કે સ્ત્રીબોધમાં. અને આ સ્ત્રીબોધ માસિક છે એની શરૂઆત ક્યારે થઈ હતી? તો 26 ફેબ્રુઆરી 1857થી થઈ હતી. ભારતમાં વન મહોત્સવની શરૂઆત કરનાર કોઈ વ્યક્તિ હોય તો એ પણ છે કમા મુનશી, એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી. તો ભારતમાં વન મહોત્સવની શરૂઆત કરાવનાર છે અથવા તો વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરાવનાર છે. મિત્રો, આની અંદર જો આપણે ડીપમાં થોડીક વાત કરીએ તો 55મો વન મહોત્સવ જે 2004માં ગાંધીનગરમાં આવેલા પુનિત વન દ્વારા ઉજવાયેલો હતો. એટલે પરીક્ષામાં પ્રશ્ન એવું બને કે ભાઈ ગુજરાતનું પ્રથમ વન કયું? તો ગુજરાતનું પ્રથમ વન છે પુનિત વન, જે ક્યાં આવેલું છે? તો કે ગાંધીનગરમાં આવેલું છે. જે ક્યારે શરૂઆત થઈ, એટલે કે ક્યારે ઉજવવામાં આવ્યો હતો અથવા સ્થાપના ક્યારે થઈ? તો 2004માં. કેટલામો વન મહોત્સવ હતો? તો કે આમ જોવા જઈએ કુલ તો 55મો વન મહોત્સવ. મિત્રો, 70મો વન મહોત્સવ કે જે 2019માં અમદાવાદમાં આવેલું શહેર ઓઢવમાં જડેશ્વર વન સાથે ઉજવવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ તો 1915-20 દરમિયાન તેઓ હોમરૂલ લીગના મંત્રી રહ્યા હતા. 1915-20 દરમિયાન તેઓ હોમરૂલ લીગના મંત્રી રહ્યા હતા. મિત્રો, આજે હોમરૂલ આંદોલન છે એ 1916માં કરવામાં આવ્યું હતું. અને આ 1916માં કરવામાં આવેલું હોમરૂલ આંદોલન કે જેમની સાથે મુખ્ય નેતા લોકમાન્ય તિલક અને એની બેસન્ટ હતા. તો કદાચ પરીક્ષામાં પ્રશ્ન આવા બની શકે કે હોમરૂલ આંદોલન ક્યારે કરવામાં આવ્યું હતું? તો 1916માં.
તેની સાથે સંકળાયેલા મુખ્ય નેતા કોણ હતા? તો લોકમાન્ય તિલક અને એની બેસન્ટ હતા. હવે આ લોકમાન્ય તિલક છે એ કયા લેખો લખતા હતા અથવા તો કોની અંદર લેખો લખતા હતા? તો ધી મરાઠા અને કેસરીમાં લેખો લખતા હતા. અને એની બેસન્ટ છે ધી કોમનવેલ્થ સાપ્તાહિક અને ન્યૂ ઇન્ડિયા દૈનિકમાં એ લેખો લખીને પ્રચાર કરતા હતા. તો મિત્રો પરીક્ષામાં પ્રશ્ન એ બની શકે કે લોકમાન્ય કયા દૈનિક દ્વારા પ્રચાર કરતા હતા? તો ધી મરાઠા અને કેસરી. અને એની બેસન્ટ જે છે એ એની બેસન્ટ કયા દૈનિક દ્વારા પ્રચાર કરતા હતા? તો ધી કોમનવેલ્થ સાપ્તાહિક અને ન્યૂ ઇન્ડિયા દૈનિક દ્વારા પ્રચાર કરતા હતા. આગળ વાત કરીએ મિત્રો તો તેમની રાજકીય કારકિર્દી દરમિયાન તેઓ 1925માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા હતા. 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. અને મિત્રો આ 1930 દરમિયાન જ સ્વતંત્રતાની ચળવળમાં જેલવાસ ભોગવ્યો, એટલે એવું કહી શકાય કે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જે વર્ષે જોડાયા એ જ વર્ષે એણે જેલવાસ ભોગવ્યો. આગળ વાત કરીએ મિત્રો તો 1937-39 દરમિયાન મુંબઈ રાજ્યમાં બાળાસાહેબ ખેર સરકારમાં ગૃહપ્રધાન રહ્યા હતા. મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે કે મુંબઈ રાજ્યમાં કઈ સરકારમાં ગૃહપ્રધાન રહ્યા હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી? તો કહી શકાય બાળાસાહેબ ખેર સરકારમાં ગૃહપ્રધાન રહ્યા હતા. આ સિવાય 1938માં મુંબઈમાં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી, જેમનું મુખપત્ર છે નવનીત સમર્પણ, જે સંસ્કૃત ભાષામાં લખાયેલું છે, તેમજ બાળકો માટેનું ડીમડીમા નામનું સામયિક હતું. તો આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ ભારતીય વિદ્યાભવનની સ્થાપના થઈ તો ક્યાં આવેલું છે? તો કે મુંબઈમાં. ક્યારે? તો કે 1938માં. એનું મુખપત્ર કહ્યું તો નવનીત સમર્પણ જે છે એમનું મુખપત્ર છે જે સંસ્કૃત ભાષામાં લખાયેલું છે, ખાસ કરીને બાળકો માટેનું કયું સામયિક છે? તો ડીમડીમા નામનું બાળકો માટેનું સામયિક છે. મિત્રો 1948માં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા હતા, એટલે કે 1948માં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં પોતે મહત્વની ભૂમિકા ભજવી હતી. તો મિત્રો આની વગેરે વાત કરીએ તો ભારતના લોખંડી પુરુષ એવા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947ના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. અને મિત્રો ઇતિહાસમાં અત્યાર સુધીનું 7મી વખત આ સોમનાથ મંદિરનું નિર્માણ થયું છે. આ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં સરદારની સાથે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે, એટલે કહી શકાય કે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં એમણે ખૂબ જ અગત્યનો કામગીરી કરેલી છે. 11 મે 1951માં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠામાં રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી, એટલે કદાચ પરીક્ષામાં પ્રશ્ન એ બની શકે કે આ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોના હાથે કરવામાં આવેલી હતી? તો રાજેન્દ્ર પ્રસાદના હાથે. ક્યારે? તો કે 19 મે 1951ના રોજ. મિત્રો આ વિડીયોની અંદર આપણે આટલું રાખીશું અને વધુ માહિતી આપ માટે આપણે આગળના લેક્ચરમાં મેળવીશું. મિત્રો તમે અમારા ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ, ટેલિગ્રામ અને ફેસબુકની લિંક આપેલી છે જેમાં તમે જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.